Hello student, today we start next unit, unit number 4 and chapter number 6. આ યુનિટ ની અંદર આપણે એક જ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6. એનું નામ શું છે? તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ હાયર ઓર્ડર. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ હાયર ઓર્ડર. રેડી? નેક્સ્ટ ચેપ્ટર છે. જોઈએ એમાં આપણે ઇન્ટ્રોડક્શન કરીએ ચેપ્ટર નું. તો કે ધ જનરલ ફોર્મ ઓફ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ nth ઓર્ડર ઇઝ કેવું? તો કે જનરલ ફોર્મ તેનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ nth ઓર્ડર ઇઝ કેવું હશે? તો કે ડી રેસ ટુ એન ઇન્ટુ વાય અપોન ડીએક્સ રેસ ટુ એન પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ વાય અપોન ડીએક્સ રેસ ટુ એન માઇનસ વન પ્લસ પી ટુ ઇન્ટુ ડી રેસ ટુ એન માઇનસ ટુ ઇન્ટુ વાય અપોન ડીએક્સ રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ એન સો ઓન પ્લસ પી એન ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. અને આપણે ઇક્વેશન નંબર વન દઈ દઈએ. રેડી? વેર ધી એક્સ આઈપો ઇ એન્ડ ધ કોફિશિયન્ટ પી વન પી ટુ અપ ટુ અપ ટુ પી એન આર કોન્સ્ટન્ટ હોઈ શકે ઓર ફંક્શન ઓફ એક્સ. રેડી? મીન્સ કે આ તમારો પી વન પી ટુ અપ ટુ અપ ટુ પી એન જે કોફિશિયન્ટ આઈપા ઇ અને આ એક્સ ઇ શું? તો કે આ ઇક્વેશન વનની અંદર એક આ કોન્સ્ટન્ટ હોઈ શકે કાં તો શું હોય? ફંક્શન ઓફ એક્સ. રેડી? ઇફ પી વન પી ટુ અપ ટુ અપ ટુ પી એન જે કોફિશિયન્ટ રહ્યા આર કોન્સ્ટન્ટ ઇ કોન્સ્ટન્ટ હોય તો ધ ઇક્વેશન ઇઝ કોલ, મીન્સ કે જે આ ઇક્વેશન લીવ એને કેવું કહેવાય? ધ ઇક્વેશન ઇઝ કોલ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. કેવું કીધું? ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. રેડી? મીન્સ કે ક્યારે? તો કે પી વન પી ટુ અપ ટુ ટુ પી એન આર કોન્સ્ટન્ટ હોય ત્યારે. રેડી? આ ઇક્વેશનને કેવું કહેવાય? તો કે ઇઝ કોલ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ. આ યુનિટની અંદર આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટનો જ અભ્યાસ કરશું. રેડી? નેક્સ્ટ યુનિટ છે જે ઇન લાસ્ટ યુનિટ એ કેવું હશે? તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોફિશિયન્ટ. રેડી? આપણે આ ચેપ્ટર આ યુનિટની અંદર કેવું? તો કે કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ છે, મીન્સ કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટનો આપણે અભ્યાસ કરશું આ યુનિટની અંદર. ઇફ વી ટેક એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઇન ઇક્વેશન વન, એ આપણે ઇક્વેશન વન છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડર, એમાં જે આ રાઇટ હેન્ડ સાઇડ એક્સ આઈ પોઈન્ટ જગ્યાએ હું ઝીરો લઉં કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ધેન તો કે વી ગેટ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. કેવું ડિફરન્શિયલ ઇક્વેશન મળે? તો કે ડી રેસ ટુ એન ઇન્ટુ વાય અપોન ડી એક્સ રેસ ટુ એન પ્લસ પી વન ડી રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ વાય અપોન ડી એક્સ રેસ ટુ એન માઇનસ વન પ્લસ એન સો વન પ્લસ પી એન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન મળે. ક્યારે? તો ઇક્વેશન વનમાં જે એક્સ છે એના બરાબર તમે ઝીરો લઈ લો ત્યારે. તો તમને શું મળી જાય? ડિફરન્શિયલ ઇક્વેશન મળે. ક્લિયર? નેક્સ્ટ ટુ ધ જનરલ સોલ્યુશન ઓફ ઇક્વેશન વન, જે આપણું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડર તમને જે આપ્યું આ ઇક્વેશન વન, એનું તમારે જનરલ સોલ્યુશન શું થાય? તો કે જનરલ સોલ્યુશન શું થશે? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ સી એફ પ્લસ પીઆઈ, જ્યાં સી એફ એટલે શું? તો કે કમ્પ્લિમેન્ટરી ફંક્શન, અને પીઆઈ એટલે શું? તો કે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. રેડી? એ કેને કહેવાય? એ આપણે જે નેક્સ્ટ લેક્ચર આપણે લેશું ત્યારે આપણને ખબર પડશે કે કમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે શું. રેડી? હવે કમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની વાત કરી, બેયને તમે જોઈન લખો, મીન્સ કે કમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એટલે તમને શું મળે? તો કે જનરલ સોલ્યુશન મળે. કેન્યું? તો કે જે આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડર છે એન. હવે કમ્પ્લિમેન્ટરી ફંક્શન રહ્યું એ, તો કે જે આટલો ભાગ રહ્યો આપણે રાઇટ હેન્ડ સાઇડ ઇક્વેશન વનનો, જે લેફ્ટ હેન્ડ સાઇડ તમારો ભાગ રહ્યો એનું તમને જે સોલ્યુશન મળતું છે કેવું હશે? તો કે કમ્પ્લિમેન્ટરી ફંક્શન હશે. જ્યારે આ રાઇટ હેન્ડ સાઇડ એક્સ રહ્યો રેડી, એનું તમે સોલ્યુશન ફાઇન્ડ કરશો એ તમને શું મળતું હશે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળતું છે. જો ઇક્વેશન વનમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય, મીન્સ કે આ રાઇટ હેન્ડ સાઇડ તમારે ઝીરો હોય રેડી, તો તમને ઓનલી કમ્પ્લિમેન્ટરી ફંક્શન જ મળે, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળે નહીં. રેડી? મીન્સ કે વાય ઇઝ ઇક્વલ ટુ ઓનલી સી એફ જ મળે. પીઆઈ ત્યારે શું હોય? તો કે ઝીરો હોય. રે જ્યારે તમને અહીંયા કોઈ ફંક્શન ઓફ એક્સ આપેલું હોય ત્યારે તમે, તો કે આટલા ભાગનું જે સોલ્યુશન હશે એ શું હશે? કમ્પ્લિમેન્ટરી ફંક્શન હશે. આનું જે સોલ્યુશન હશે એ શું હશે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ હશે. રેડી? નેક્સ્ટ ટુ ધ ઓપરેટર ડી, ડિનોટિંગ ડી બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી, ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર, ડી ક્યુબ અપન ડી એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુબ એન્ડ સો ઓન. આવી રીતે તમે એને ડિનોટ કરી શકો કે નહીં? કે જો તમને ડી બાય ડી એક્સ આપ્યું તો તમે શું લખી શકો? ડી કેપિટલ. રેડી? ડી સ્ક્વેર અપન ડી એક્સ સ્ક્વેર આપ્યું તો તમે શું લખી શકો? ડી સ્ક્વેર. ડી ક્યુબ અપન ડી એક્સ ક્યુબ આપ્યું તો શું લખી શકો? ડી ક્યુબ એન્ડ સો ઓન. આવી રીતે તમને જે પ્રકાર આપ્યો એ પ્રકાર તમને એને કેપિટલ ડીની અંદર તમે એને ડિનોટ કરી શકો છો. રેડી? કે ઇફ જો તમને આવું આપ્યું હોય ડીવાય બાય ડીએક્સ એની જગ્યાએ તમે શું લખી શકો? ડીવાય. રેડી? ડીવાય બાય ડીએક્સ એની જગ્યાએ તમે શું લખી શકો? ડીવાય. કેમ કે ડી બાય ડીએક્સ ઇઝ ઇક્વલ શું ડિનોટ કર્યો? કેપિટલ ડી ડિનોટ કર્યું આપણે. હા, તો આપણું ડી ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ એન્થ ઓર્ડર આપ્યું એને તમે ઓપરેટર ડીમાં ફોર્મમાં કેવી રીતે લખી શકો? તો કે
d raised to n into y plus p1 into d raised to n minus 1 into y plus p2 into d raised to n minus 2 into y plus and so on plus pn y is equal to x. આ રીતે લખીએ બરોબર. નેક્સ્ટ ટર્મમાંથી કોમન શું છે તો કે y કોમન કાઢી લો તો શું અહીંયા આવે તો કે d raised to n plus p1 d raised to n minus 1 plus p2 into d raised to n minus 2 plus and so on pn into bracket over into y is equal to x. રેડી આવું તમને બને ફોર્મ રેડી મીન્સ કાં તમે શું કહી શકો આજે આટલું ભાગી લઈને fd તો કે fd into y is equal to x ત્યાં p1 p2 અને pn તો આમાં શું હશે તો કે કોન્સ્ટન્ટ હશે રેડી કેમ કે આપણે આ યુનિટની અંદર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ નો અભ્યાસ કરવાનો છે રેડી મીન્સ કે આ આખો શું થઈ ગયો તો કે fd into y is equal to x રેડી ખબર પડી ગઈ ઓપરેટર d એટલે શું તો કે d/dx ને તમે કેપિટલ d વડે ડિનોટ કરી શકો છો ક્લિયર. નેક્સ્ટ ટુ ડેફિનેશન ઓક્ઝિલરી ઇક્વેશન એને કેપિટલ AE તરીકે દર્શાવાય રાઈટ જોઈએ એને તો કે લેટ d raised to n plus p1 d raised to n minus 1 plus pn is equal to 0 is the auxiliary equation means કે આવું જે ઇક્વેશન હોય એને કેવું કહેવાય ઓક્ઝિલરી ઇક્વેશન કહેવાય. ક્યાં તો કે જો આપણું આવું આપ્યું હોય ને કે fd એટલે શું તો કે d raised to n plus p1 d raised to n minus 1 plus p2 into d raised to n minus 2 plus and so on pn રેડી એના ઇક્વલ ટુ તમે 0 લઈ લ્યો તો તમને કેવું ઇક્વેશન મળે તો ઇટ્સ કોલ્ડ ધ ઓક્ઝિલરી ઇક્વેશન રેડી મીન્સ કે લેટ d raised to n plus p1 into d raised to n minus 1 plus and so on plus pn is equal to 0 is the auxiliary equation ready means કે અહીંયા fd is equal to 0 આવી જાય મીન્સ કે શું થયું કહેવાય તો કે ઇટ્સ ઓક્ઝિલરી ઇક્વેશન મીન્સ કે આમાં તમને આવું આપ્યું એમાં fd is equal to 0 લઈ લો તો શું થાય ઓક્ઝિલરી ઇક્વેશન તમને મળે રેડી કે ઇફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ એ fdy is equal to 0 તમને આવું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય કે ઇફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ fdy is equal to 0 ધેન ઇટ્સ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ શું મળે તો કે fd is equal to 0 અને fd બરાબર શું હોય તો કે આટલો ભાગી દઈએ આ શું હોય તો કે fd જ છે તમારું રેડી ક્લિયર. ઓક્ઝિલરી ઇક્વેશન કોને કહેવાય ઓક્ઝિલરી ઇક્વેશનની મદદથી આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરતા શીખીશું રેડી મીન્સ કે cf તમારું જે સોલ્યુશન છે જનરલ સોલ્યુશન શું ઓકે y is equal to cf plus pi પર cf ને ફાઇન્ડ કરવું હોય તો એના માટે તમારે ઓક્ઝિલરી ઇક્વેશનનો ઉપયોગ કરવાનો રહેશે રેડી આપણે નેક્સ્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું.